શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું સોમવતી અમાવસ્યાની વ્રતકથા આજે છે સોમવતી અમાવસ્યા ભગવાન મહાદેવને પ્રિય આ અમાવસ્યાના દિવસે ભગવાનની પૂજા આરાધના થાય છે અને પિતૃદેવતાને તર્પણ થાય છે આ વ્રતકથા સાંભળવાનો મહિમા છે

તે લક્ષ્મીજીનો અવતાર હતી આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈ પરણેલા ગુણવંતી કુમારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલતી હતી પણ ક્યાંય વર જડે નહીં તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય બહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી બ્રાહ્મણદેવને ભિક્ષા આપી બ્રાહ્મણે ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીએ પોતાની માને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને મહારાજને પ્રણામ કરીને પૂછે છે હે મહારાજ આપ મારા દીકરાની વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ આપ્યા અને મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાય જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીનો વિધિ થશે ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતિ તો રડવા જેવી થઈ ગઈ અને કાંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાય જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચી શકે છે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ એ સોમા કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજે કહ્યું બાય સોમા સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતે ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતીએ મહારાજે કહેલી વાત દેવસ્વામીને કહી ત્યારે આ સાંભળીને દેવસ્વામીએ પોતાના દીકરાઓને બોલાવ્યા ને કહ્યું કે આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિંહલ દ્વીપમાં રહેલ શોમાં અહીં આવે તો આવતું વિધવાપણું અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈ આવો આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર થયું નહીં સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો છું મારી દીકરીને આવતું વિધવા પણ અટકાવવા માટે એક દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે દ્વીપમાં જવું રહ્યું બાપના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપુજી મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય કંઈ હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈશ સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવાની તૈયારી કરવા માંડ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાત અને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે તો કાંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું તે બચ્ચાઓને કહ્યું લ્યો ખાઓ પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે ખોરાક સામૂહ જોતા નથી ત્યારે ગીધ કહે છે ખાવને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક લાવ્યો છું ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે એ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યો અને કહેવા લાગ્યું તમે ભૂખ્યા છો તો આ ખાઓ પછી તમારે જે કામ જવાનું હોય ત્યાં જજો ત્યારે શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પેલે પાર જવાનું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમાં ધોબણને લાવવી છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ત્યારે ગીધે ઘણું સમજાવીને તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાંખ પર બેસાડ્યા અને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા ભાઈ બહેને વહેલી સવારના સોમા ધોબણના ઘરનું આંગણું જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહે છે આપણું આ આંગળું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુએ ખબર નહીં એમ જવાબ આપ્યો એટલે સોમાએ કોણ લીપે છે કોણ સાફ કરે છે તે જાણવા માટે સંતાઈને રહેવાનો વિચાર કર્યો રાતના તે સંતાઈ રહી રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલે સોમા એમની પાસે આવીને કહેવા લાગી તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામીએ કહ્યું અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગી રડવા લાગી અને કહેવા લાગી અરે રે તમે તો ઉલટી ગંગા વહેડાવી રહ્યા છો મારું ધોબણનું આંગળું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો આમ તો તમે મને પાપમાં નાખી રહ્યા છો એટલે સ્વામીએ કહ્યું કે આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં જ રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે હાજર રહો તો આવતો રંડાપો અટકે તેમ છે એટલે તમને પ્રસન્ન કરવા જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા આ વાત સાંભળીને કહેવા લાગી મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આ કામ રહેવા દો પછી સોમાએ તો ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવું નહીં વહુઓએ તેમ કરવાની હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડી જોત જોતા મા તો તે કાશી નગરીમાં આવી પહોંચી સોમાને લઈને શિવ સ્વામી અને ગુણવંતીને ઘેર આવ્યા ધનવંતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્ત આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિથી શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રોગ અકળ શરૂ થઈ ગઈ ધનવંતી તો છાતીને માથું કૂટવા લાગી નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવ્યા ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે કહીને તેણે સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્રશરમાં બેઠા થઈ ગયા રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થયા પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા રવાના થઈ સોમાએ જ્યારે ગુણવંતીને સોમવતીનું પુણ્ય આપ્યું ત્યારે એના ત્યાં એનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ પણ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા ઉતાવળે ઘરે જઈ રહી હતી ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું માડી આજે તો મારે સોમવતી અમાવસ્યાનું વ્રત છે મારાથી કપાસના ભારાને ન અડકાય ડોસીને આટલું કહીને તે આગળ ચાલવા લાગી એટલામાં મૂળાનો ભારો જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન અરે બહેન મારા માથા પરનો આ જરા ભાર ઉતારો આપણે જરા બેસીને પછી ચાલીએ ત્યારે સોમાએ કહ્યું ના રે બહેન મારે તો આજે સોમવતી અમાવસ્યાનું વ્રત છે મારાથી મૂળાને ન અડકાય કહેતી સોમાં તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે પહોંચી ગઈ ત્યાં જઈને સ્નાન કર્યું વિષ્ણુ પૂજન કર્યું એકસો ને આઠ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી તે સાથે જ મરેલા પુત્ર પતિ જમાય બેઠા થયા ચાલતી ચાલતી સોમાં પોતાને ઘેર આવી બધાને સાજા માજા જોઈને આનંદ પામી ત્યારે બહુએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા સી રીતે થયા ત્યારે સોમાએ કહ્યું વહુ બેટા મેં ગુણવંતીને સોમવતી અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું સાકર હાથમાં લઈને એકસોને આઠ ફેરા પરિક્રમા કરી માટે મરેલા સૌ જીવતા થયા અને સોમા બહુને કહેવા લાગી બહુઓ જો તમે સોમવતી અમાવસ્યાનું વ્રત કરશો તો તમને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે બહુઓએ પણ સોમવતી અમાવસ્યાનું વ્રત કર્યું વ્રતથી પુત્ર પૌત્રા વાળી થઈને અંતે સ્વર્ગમાં ગઈ આમ સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી પણ અખંડ સૌભાગ્યવતી બને છે હે ભગવાન મહાદેવ હે ભગવાન નારાયણ હે સોમવતી અમાવસ્યાના દેવતા જેવા આ સોમાને ફળ્યા તેવા આ સોમવતી અમાવસ્યાનું વ્રત કરનાર આ કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જે લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જે સોમવતી અમાવસ્યાના દેવતાની જે તો મિત્રો આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે કરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ